તો હળવદમાં બુધવારે રાત્રે બે જૂથના લોકો ભેગા થઈને હુમલો કરતા બંને જૂથના લોકોને નુકસાન, જ્યારે બીજા દિવસે જડબાસલાક બંધ રાખી રોષ વ્યક્ત કરાયો હતો. આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરાઈ. ધરના પગલે રાજકોટ રેન્જ આઈજી તથા મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, લોકોને શાંતિ જાળવવા અનુરોધ કરાયો હતો. તો શહેરમાં પોલીસ SRPના ધાડે દાડા ઉતારી દેવામાં આવ્યા છે. રાત્રિના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ પણ રાખવામાં આવ્યું હતું. હળવદ PSI MR સોલંકી તથા મોરબી જિલ્લાના DYSP બનો જોશી, જિલ્લાની LCB SOG, જિલ્લાની પોલીસ તથા SRP ઘટનાસ્થળે ખડકી દેવામાં આવી છે. રાતભર પોલીસ દ્વારા કોમ્બિંગ કરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. હળવદ આખો પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. સમગ્ર હળવદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 5 PI, 6 PSI, SRP સહિતનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે. વિસ્તારમાં આ બનાવ બનેલો છે. એમાં જે લક્ષ્મીનારાયણ ચોક છે એની નજીકના વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ ટોળા વચ્ચે અથડામણ થયેલી હતી. એમાં બે ભાવેશભાઈ અને અલ્પેશભાઈ નામના બે વ્યક્તિને ઈજા થઈ છે, જેઓ હાલ અમદાવાદમાં સારવાર હેઠળ છે. બંને થયેલી ઈજાના આધારે 22 જેટલા નામજોગ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે, વત્તા 10 અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં કુલ 32 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અટેમ્પ્ટેડ મર્ડરનો. અને આ ગુના અનુસંધાને ગઈકાલે રાત્રે જ 13 જેટલા આરોપીને રાઉન્ડઅપ કરીને અટક કરી લેવામાં આવ્યા છે. આ બનાવ અનુસંધાને સામા પક્ષે ઈજા થયેલી ઇમ્તિયાઝ રાઠોડની ફરિયાદના આધારે 323-24 અને 120B એક બીજો ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે. દિવસ દરમિયાન આ સવારે 3-4 જેટલી જે દુકાનો અને ડેલા છે એના આગજનીના બનાવ પણ બનેલા છે, જેમાં FIRની કાર્યવાહી ચાલુ છે. આ બનાવ અનુસંધાને મોરબી જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ SOG, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, માખેના તાલુકા પોલીસ સ્ટેશન, માખેના સિટી પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનોમાંથી અલગ અલગ ટીમો અત્યારે પેટ્રોલિંગમાં અને ફિક્સ પોઈન્ટ ઉપર મૂકી દેવામાં આવેલી છે. આ ઉપરાંત SRPની કંપની પણ એક મોરબી જિલ્લાને ફાળવવામાં આવેલી છે. હાલના તબક્કે સ્થિતિ શાંતિપૂર્ણ છે અને સાંજના 5 વાગે એક શાંતિ સમિતિ મિટિંગનું પણ આયોજન કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવેલું છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ મોરબી જિલ્લાના લોકોને, ખાસ કરીને હળવદના લોકોને શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે રિક્વેસ્ટ કરું છું અને તમામ જે પોલીસના કર્મીઓ છે એમની કાર્યવાહીમાં સાથ સહકાર આપે અને લોકો પોતાના ઘરની બહાર નીકળીને કોઈપણ પ્રકારનો કાયદોની વ્યવસ્થા ખોરવાય એવી કોઈપણ પરિસ્થિતિ પેદા ન થાય એ ધ્યાન રાખે. વાતાવરણ જેવું પીસફુલ થઈ જશે ને અત્યારના તબક્કે પણ લોકો જે રૂટીન જે વેહિકલની મૂવમેન્ટ છે, લોકોની મૂવમેન્ટ ચાલુ જ છે. પણ જે ન્યુસન્સ ક્રિએટર વ્યક્તિઓ છે એને કંટ્રોલ કરવા માટે જે પોલીસનો બંદોબસ્ત છે ને, લોકો પીસફુલી પોતાની મૂવમેન્ટ કરી શકે, લોકો પીસફુલી શહેરમાં, ટાઉનમાં નેચરલી નોર્મલી ફરી શકે એના માટે જ બંદોબસ્ત છે. એટલે કોઈને બહાર નીકળવા માટે કોઈ પાબંદી નથી. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ.